શિલ્પો અજંતા ઇલોરાના અને અમરાવતીના ગુફા શિલ્પનો સમાવેશ થાય છે. શું તો કે ગુફા સ્થાપત્યોમાં બારાબારીનો અને પહાડીઓનો અને નાસિકોના ગુફા શિલ્પનો અજંતા ઇલોરાના ગુફાઓની અમરાવતી ગુફા શિલ્પનો પણ સમાવેશમાં થાય છે. હવે શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપૂર્ણ વિકાસ થયો છે. કોનો તો કે શિલ્પકલામાં મૂર્તિકલામાં ભારત છે એમાં પૂર્ણપણે વિકાસ થયો છે. અત્યારે મૂર્તિઓનો વ્યવસ્થિત રીતે વિકાસ થયો છેલો છે અને મૂર્તિકલામાં બે કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. શૈલીઓ છે એ ક્યાં તો કે પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી અને એક છે પહેલું પોઈન્ટ કે પહેલું કે ગંધાર કલા જે ગીત અને ભારતીય કલા શૈલીનો સમય સંગમ હતી. શું છે કે ગંધાર કલા છે એ જે ગ્રીક અને ભારતીય સલ્લા શૈલીનો સંગમ હતી. સંગમ હતી એટલે બંનેનું સંગમ હતું. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીનો અનેક નમૂનાઓ મળ્યા છે. આ અનેક નમૂનાઓ છે એ આપણને ત્યાંથી મળેલા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. જે બુદ્ધ ભગવાનની મૂર્તિ છે એ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચાર સડામાં જોવા મળે છે. સેમાં તો કે બામિયાન અને ચાર સડામાં જોવા મળે છે. બીજો છે કે અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે. જે અન્ય કલા શૈલી છે એ કેવી છે તો કે સંપૂર્ણ ભારતીય છે. જેમાં મથુરા કલા તરીકે ઓળખાય છે તે છે કે મથુરા કલા તરીકે ઓળખાય છે. તેમાં પણ સૌ પ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા કલા શૈલીનું હિન્દુ દેવ દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. શું કહે છે કે જે છે તેમાં સૌ પ્રથમ છે એ બુદ્ધની મૂર્તિઓ બની અને ત્યારબાદ છે એ મથુરા કલામાં શૈલીના હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ બનવા લાગી. અમરાવતીમાં અજંતા નાસિક સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂનાઓ પ્રાપ્ત થયા છે. કઈ જગ્યાએ તો કે જે અમરાવતી અજંતા નાસિક સારનાથમાં છે એમાં પણ મૂર્તિકલાના નમૂનાઓ પ્રાપ્ત થયા છે. સૌ પ્રથમ બુદ્ધની મૂર્તિઓના હવે છે અસ્તુત્વ વિશે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.